હલો નીટ અને જેડબલી યુનિટ બે બીજી મેથડ અચળ પ્રાયોગિક ગતિ એમાં ચોથા નંબરની નોંધ બરાબર ત્રણ નોંધ તમને આગળ કરાવી જો પ્રશ્ન એવો હોય એમાં કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તેનું સૂત્ર મેળવું આ સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય કોઈ પણ વાહન હોય એ સાયકલ હોય મોટરસાયકલ હોય ફોર વ્હીલ હોય ગમે તે હોય તમે બ્રેક મારો ને એટલે વાહન સીધું ઊભું ન રહી જાય બ્રેક માર્યા પછી હું ત્યાં થોડુંક અંતર કાપશે અને પછી ટૂંકમાં એ ઊભું રહી તો બ્રેક તમે કોઈ પણ વાહનની અંદર મારો અને બ્રેક માર્યા પછી વધારાનું જે અંતર એમાં કપાતું હોય એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ નામ આપવાનું એ તો ખ્યાલ છે કે નહીં કે બ્રેક મારો એટલે નેનને ઊભું રહી જાય બરાબર બ્રેક મારશો તમે તોય થોડુંક અંતર તો કાપશે અને પછી ટૂંકમાં એ વાહન ઊભું રહીએ તો એ જે અંતર કપાણું હોય બ્રેક માર્યા પછી એ અંતરને તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણવાનું એટલે એક એની વ્યાખ્યા લખી નાખું સ્ટોપિંગ ડિસ્ટન્સની કે કોઈ પણ વાહન હોય એ વાહનમાં બ્રેક માર્યા પછી વાહન જે અંતર કાપે તે અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે હાલો બીજાનું સૂત્ર મેળવો તો સૂત્રમાં જુઓ કે માની લઉં કે આ રોડ છે આ એક વાહન અહીંયા પહોંચ્યું ને ત્યારે તમે બ્રેક મારી તો બ્રેક મારું પછી થોડુંક અંતર કપાઈ કપાતું અંતર વાહન બ્રેક માર્યા પછી ટૂંકમાં આ જગ્યા ઉપર આવી જશે એટલે અહીંયા એની પાસે વેગ હતો એ વેગ કેટલો લઈ લો V0 અહીંથી તમે વાહન ટૂંકમાં રોડ ઉપર આ જગ્યા ઉપર પહોંચે ને ત્યારે તમે બ્રેક મારી એમાં ત્યારે એની પાસે વેગ હતો ને એ વેગ V0 લઈ લઉં અને પછી એનો વેગ ઘટતો જાય ને અહીંયા વેગ કેટલો થઈ જાય એનો 0 અને અહીંયા વાહન ઊભું રહી જાય બ્રેક માર્યા પછી તો બ્રેક માર્યા પછી ટૂંકમાં વાહને આટલું અંતર કાપ્યું તો આ અંતર એટલે કયું અંતર થાય સ્ટોપિંગ ડિસ્ટન્સ અને માની લઉં કે આમાં પ્રવેગ છે ને એ અચળ છે એવું માની લઉં છું તો મારે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે મારે આ અંતર ડી મેળવું શરૂઆતનો વેગ છે તમારી પાસે V0 વાહન ઊભું રહી જાય તો એનો વેગ 0 છે અને કાપેલું અંતર ડી છે અને આ અંતર એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ ને આનું સૂત્ર તમારે મેળવવું છે તો આ સ્મોલ ડીનું સૂત્ર જ મેળવશો આપણે અચળ પ્રયોગી ગતિના ત્રણ સમીકરણ છે V = V0 + AT બીજું D = V0T + 1/2 AT² અને ત્રીજું V² - V0² = 2AD બરાબર એમાંથી કયું સૂત્ર મૂકું તો એમાંથી મને કાપેલું અંતર મળી જાય ત્રીજું સૂત્ર મૂકી દઉં કારણ કે ઉપરના બે સૂત્રમાં સમય આવે છે તો સૂત્ર મૂકી દઉં V² - V0² = 2AD હાલો અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે એમાં V0 પ્રવેગ પ્રતિપ્રવેગ એ છે બ્રેક મારશો એટલે વેગ ક્રમશઃ ઘટતો જાય એટલે પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો અને વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ તો વેગ ઘટતો જાય ને તો અંતિમ વેગ નાનો એ છે અને માઇનસ પ્રારંભિક વેગ મોટો એ છે એટલે કિંમત કેવી મળશે તમને ઋણ મળશે પ્રતિપ્રવેગ મળશે એટલે માઇનસ કરવું જોઈએ ઋણ પ્રવેગ મળશે વેગમાં વધારો થાય ને ત્યારે જે પ્રવેગ ઉત્પન્ન થાય પ્રવેગ જ કહેવાય પણ વેગમાં જ્યારે ઘટાડો થતો હોય ત્યારે ઉત્પન્ન થતો પ્રવેગ છે એ પ્રતિપ્રવેગ કહેવાય અને ગતિની વિરુદ્ધ દિશામાં જઈશે માઇનસ જ હશે તો ડી બરાબર કેટલું થાય આ માઇનસ તો નીકળી જાય તો ડી બરાબર કેટલું થાય V0² / 2A બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર